પાટણના હરીજમાં મામલતદારે આપઘાત કર્યો છે. ત્રીજા માળેથી પડતું મૂકી મામલતદારે જીવન ટૂંકાવ્યું. મામલતદાર કચેરીમાં જ વેનાજી પટેલે આપઘાત કરી લીધો. 51 શક્તિપીઠ પરિક્રમાના ભાગરૂપે મિટિંગ રાખી હતી. મિટિંગ પહેલા મામલતદારે આપઘાત કરી લીધો છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાયા છે. ભરત, હરીજ મામલતદાર કચેરીમાં જ મામલતદારે આપઘાત કરી લીધો. ચોક્કસથી ભાવિની, હરીજ મામલતદાર કચેરીની અંદર એક કરુણ ઘટના બની છે. હરીજ મામલતદાર કચેરીની અંદર ફરજ બજાવતા વેનાજી ઠાકોરે આજે પોતે જે મામલતદાર કચેરી છે તેના ત્રીજા માળેથી જઈને તેઓએ પોતાને મોતની છલાંગ લગાવીને પોતે આપઘાત કરતા અરેરાટી વચી ગઈ છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી હરીજ મામલતદાર કચેરીની અંદર ફરજ બજાવતા વેનાજી ઠાકોરે આજે વહેલી સવારે ત્યાં હરીજ મામલતદાર કચેરીની અંદર જે રીતે 51 શક્તિપીઠની જે પરિક્રમા છે તેના ભાગરૂપે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મિટિંગ પહેલા જ વેનાજી ઠાકોરે હરીજ મામલતદાર કચેરી આવ્યા હતા અને ધાબા ઉપરથી તેઓએ ત્રીજા માળેથી, એટલે કહી શકાય કે ત્રીજા માળેથી પોતે મોતની છલાંગ લગાવી પડતું મૂકી પોતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. કયા કારણોસર તેઓએ મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવ્યું તે બાબતની સંપૂર્ણ બાબતની તપાસ હાલ તો પાટણ જિલ્લા પોલીસ કરી રહી છે. અને બીજી બાજુ સમગ્ર જિલ્લાનો ડીવાયએસપી એસપી સહિતના જે કલેક્ટર કચેરીના અધિકારીઓ છે તે પણ અહીંયા દોડી આવ્યા હતા અને તપાસનો દોર શરૂ કર્યો છે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે વેનાજી ઠાકોર, વેનાજી પટેલ છેલ્લા ઘણા સમયથી હરીજ મામલતદારમાં ફરજ બજાવતા હતા. આજે વહેલી સવારે મામલતદાર કચેરીના ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી પોતે આત્મહત્યા કરતા સમગ્ર પંથકની અંદર અરેરાટી વ્યાપી ગઈ છે. આભાર માહિતી માટે.